नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आज आप फरी होम लर्निंग पीरियड अंतर्गत मैं छे इंग्लिश स्टैंडर्ड 8 एक्टिविटी 4 फास्ट फिंगर फर्स्ट। तमने याद हो तो बाळको आपणे फास्ट फिंगर फर्स्ट एक्टिविटी ना स्पेलिंग चित्रों ने वाक्य साथे शीख्या। पछी आखो ज पाठ आपणे स्मार्ट क्लास उपर तमारा दरेके दरेक पात्रों जीवंत थया होय एटले आपणे शीख्या। मिस्टर परमार, मिस्टर शर्मा, विकास અને નંદિતા ગોસાઈ એ તમામ પાત્રોને હવે તમે ઓળખો છો। જો હવે એક એક્ટિવિટીના આપણને વાંચન કરતા આવડી ગયું હોય તો આપણે હવે એના લગતી કેટલીક એક્ટિવિટી જે મહત્વપૂર્ણ છે, જેમાંથી આપણે કંઈક શીખવાનું છે એ સમજીએ। શરૂઆત કરીએ આજના હોમ લર્નિંગની। મેચ એ વિથ બી, એ સાથે બીને જોડીશું। અહીંયા એના શબ્દોને સમજીએ, સ્પેલિંગને સમજીએ અને સાથે બી સાથે એને જોડતા જઈએ। અહીંયા આપણને સામસામી સમાનાર્થી શબ્દો જોડતા શીખવાનું છે। જોઈ લઈએ કેવી રીતે। પહેલા તો આપણા શબ્દોને સમજી લઈએ। કોમ્પિટિશન, આપણે ન્યુ વર્ષની અંદર ભણ્યા હતા ડ્રોઈંગ કોમ્પિટિશન। કોમ્પિટિશન એટલે સ્પર્ધા, એનો સમાનાર્થી શબ્દ આપણે અહીંથી શોધવાનો રહેશે। સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ। એક્સપર્ટ એટલે કોઈ નિષ્ણાંત વ્યક્તિ, હોશિયાર માણસ। કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, કન્ટેસ્ટ એટલે સ્પર્ધા, પણ કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધક, જેને એમાં ભાગ લીધો હોય તે વ્યક્તિ, હરેક વ્યક્તિ। અને હોસ્ટ એટલે યજમાન, જે આખા કાર્યક્રમનું એન્કરિંગ કરતો હોય, કાર્યક્રમને સમજાવતો હોય, પ્રેઝન્ટ કરતો હોય, એને આપણે હોસ્ટ કહીશું। યાદ કરો આપણા હોસ્ટ સૌથી પહેલા વિકાસ અને પછી મિસ્ટર પરમાર હતા, તો બસ એની સાથે આપણે બીને જોડી જોઈએ શું જવાબ હશે। એ કોમ્પિટિશન, અહીંયા અંદરથી જવાબ શોધી લો। કદાચ કેટલાકને આવડી પણ ગયો હશે કે સર કોમ્પિટિશનનો સમાનાર્થી શબ્દ થાય કોન્ટેસ્ટ, કેમ કે કોન્ટેસ્ટ એટલે પણ સ્પર્ધા અને કોમ્પિટિશન એટલે પણ સ્પર્ધા। સ્કોલરશીપ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીએ। સ્કોલરશીપ એટલે શિષ્યવૃત્તિ, તો એનો સમાનાર્થી શબ્દ થાય ફંડ ફોર એજ્યુકેશન। એજ્યુકેશન એટલે શિક્ષણ અને ફંડ એટલે એના માટેના પૈસા, જેને બીજા અર્થમાં આપણે સ્કોલરશીપ કહીએ છીએ। જેમ ગુજરાતીમાં તમારે આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, વિદ્યાર્થીને હોશિયાર વિદ્યાર્થીને ભણવા માટે મળતી વૃત્તિ શિષ્યવૃત્તિ, તો અહીંયા આપણે સ્કોલરશીપને ફંડ ફોર એજ્યુકેશન સાથે જોડી દઈએ। રાઈટ આન્સર ઇઝ રેડી। એક્સપર્ટ એટલે કોઈ નિષ્ણાંત વ્યક્તિ, જ્ઞાની માણસ, તો એના માટેનો સમાનાર્થી શબ્દ છે નોલેજેબલ પર્સન। નોલેજ એટલે જ્ઞાન અને નોલેજેબલ એટલે જ્ઞાની અને પર્સન એટલે વ્યક્તિ, તો જ્ઞાની વ્યક્તિ હોય એના માટેનો એક શબ્દ આપણને આપ્યો હોય નિષ્ણાંત એટલે કે એક્સપર્ટ, તો ફરીથી આપણે એક્સપર્ટને અહીંયા જોડી દઈએ। તો એક્સપર્ટ એટલે નોલેજેબલ પર્સન। કન્ટેસ્ટન્ટ એટલે એનો સમાનાર્થી શબ્દ થાય ટુ ટેક પાર્ટ એટલે ભાગ લેવો, પાર્ટિસિપન્ટ્સ એ સમાનાર્થી શબ્દ છે। હોસ્ટ એટલે યજમાન, અને યજમાન માટેનો બીજો એક શબ્દ છે અંગ્રેજીમાં, એને આપણે કહીશું એન્કર, ANCHOR, એનો ઉચ્ચાર થશે એન્કર, અને એન્કરનો સમાનાર્થી શબ્દ એટલે હોસ્ટ। તો અહીંયા આપણે મેચ એ વિથ બી શીખ્યા। હવે એના પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, આપણને કેટલા પ્રશ્નો આપ્યા છે અને એ પ્રશ્નોનો જવાબ આપણે લખતા શીખીએ, કેમ કે હવે આપણે એક્ટિવિટી પણ શીખી ચૂક્યા છીએ। જોઈએ કેમ છે આગળ। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નંબર 1, પ્રશ્નને સમજીશું તો જ જવાબ આવશે। પહેલો નિયમ, જો પ્રશ્ન સમજાય તો જ એનો આન્સર આપી શકાય। યુનિટનું નામ યાદ કરો ક્યુ ફોર ક્વેશ્ચન। આ ક્યુ ફોર ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન સમજવો પડશે તો જ તમે જવાબ આપી શકો। સમજીએ પ્રશ્નને। હુ એટલે કોણ, હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધી કોન્ટેસ્ટ, આ આખા જ કોન્ટેસ્ટના હોસ્ટ કોણ હતા,
તમે કહેતા સાહેબ અમે જાણીએ છીએ યસ મિસ્ટર પરમાર પણ હવે એ જવાબને આખા વાક્યમાં કઈ રીતે લખાય એ આપણે શીખીશું તો અહીંયા હુની વાત હતી હુ એટલે કોણ તો જવાબમાં આવશે વ્યક્તિનું નામ હુની જગ્યાએ આપણે લખી દઈએ મિસ્ટર પરમાર આન્સર ઇઝ મિસ્ટર પરમાર The English teacher Alviram is the host of the contest. Answer is ready now. નંબર ટુ ફરીથી પ્રશ્નને સમજશો તો આન્સર ઝડપથી આવડી જાય નંબર ટુ વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ વિકાસની શાળાનું નામ શું હતું તમે કહો સાહેબ તમે જાણીએ છીએ સ્મિત વિદ્યાલય પણ આપણે એને જવાબ સ્વરૂપે લખતા શીખવું છે અને ત્યારે જ લખી શકાય જ્યારે તમે પ્રશ્નને સમજો પ્રશ્નને સમજીએ વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ વિકાસની શાળાનું નામ શું હતું તો કેટલા આન્સરના કેટલોક ભાગ તો પ્રશ્નમાંથી જ તૈયાર થઈ જાય જેમ કે અહીંયાથી આપણે જવાબ લઈએ કે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય એન્ડ યોર આન્સર વિલ બી રેડી શરૂઆત કરીએ અહીંયાથી જ આપણે લઈએ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ ટુ વિનું ક્રિયાપદ સ્મિત વિદ્યાલય જવાબ તૈયાર પ્રશ્ન ક્રમે સમજી એ પણ સૌથી સરળ છે હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ મિસ્ટર બ્રાઇટ કોણ હતો એન્ડ હુ ડઝ હી ડુ તે શું કામ કરે છે તમે બધા જાણો છો કે સર મિસ્ટર બ્રાઇટ ઇઝ અ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર તો પછી જવાબ લખતા શીખી મિસ્ટર બ્રાઇટ ઇઝ ધ લેપટોપ ઓફ મિસ્ટર પરમાર મિસ્ટર બ્રાઇટ એ મિસ્ટર પરમારનું લેપટોપ હતું અને શું કામ કરતો હતો વોટ ડઝ હી ડુ એનું કામ શું હતું ઇટ ઇઝ ધ સ્કોરર ઇન ધ કોન્ટેસ્ટ અને મિસ્ટર પરમાર એની અંદર દરેક કોન્ટેસ્ટનો સ્કોર લખતા હતા તો એને કહેવાય સ્કોરર જેમ ડ્રાઈવ પર શબ્દ છે ડ્રાઈવર તો એને આપણે સ્કોરર તરીકે લઈશું અને જવાબ થશે ઇટ ઇઝ ધ સ્કોરર અને તેનું કામ એક સ્કોલર તરીકે નું હતું સરસ મજાના આપણા ત્રણ પ્રશ્નો જવાબ પણ આપણને મળી ગયા ચોથા પ્રશ્ન ચર્ચા કરીએ હુ ઇઝ મિસ ટિક ટિક આ મિસ ટિક ટિક કોણ હતા તમે બધા જાણવા જો તમે કહેશો સર મિસ ટિક ટિક ઇઝ ધ ક્લોક એ તો ડિજિટલ ક્લોક હતી ઘડિયાળ હતી યસ રાઈટ આન્સર મિસ ટિક ટિક is the clock હવે તમે પ્રશ્નનો જવાબ લખતા સાથે સાથે પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય એ પણ શીખી રહ્યા છો ચલો આપણે હવે છેલ્લા પ્રશ્ન તરફ જઈએ નંબર 5 how many question Did Nandita answer correctly? How many એટલે કેટલા? How many question did Nandita answer correctly? Nandita-એ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા? The right answer is 3 question. પણ એ તો આપણે જાણીએ છીએ પણ એને લખાય કેવી રીતે એ શીખીએ. તો શરૂઆત કરીએ. Nandita ફરીથી
प्रश्न ने समझू समझू तो जवाब आवड़े। नंदिता ए आपना जवाब नो करता अने करता सौथी पहला आवे। तो आपणे लखी लईए नंदिता नी शरूआत नो। नंदिता आंसर एनु हवे ईडी लागशे એટલે કે ક્રિયાપદ બની જાય ભૂતકાળ નું રૂપ થઈ જાય કેમ કે અહીંયા ડી આવ્યું। નંદિતા આન્સર્ડ થ્રી ક્વેશ્ચન્સ કરેક્ટલી થ્રી ક્વેશ્ચન્સ કરેક્ટલી પૂર્ણવિરામ અહીંયા પ્રશ્ન તો અહીંયા આન્સર જ્યારે પૂરો થાય ત્યારે પૂર્ણવિરામ મૂકીશું ફરીથી જવાબને વાંચીએ। નંદિતા આન્સર્ડ થ્રી ક્વેશ્ચન્સ કરેક્ટલી। નંદિતાએ ત્રણ પ્રશ્નના જવાબ સાચા આપ્યા બિલકુલ એબ્સોલ્યુટલી રાઈટ અને ચોથા પ્રશ્નથી કદાચ એ જવાબ ન પણ આપી શકે એ તમે પાઠ હવે વાંચો અને જાણતા પણ છો। તો અહીંયા આ એક્ટિવિટીના જવાબ પણ આપણે લખતા શીખ્યા। હવે સૌથી છેલ્લી એટલે કે ટ્રુ અને ફોલ્સ એ તો તમને બધાને આવડતું જ હશે છતાં એકવાર વાંચતા અને જવાબ આપતા શીખી લઈએ। સૂચનાને સમજીએ। સે કહો વેધર ધ ફોલોઇંગ આર ટ્રુ ઓર ફોલ્સ। વેધર ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ। નીચે આપેલા વાક્યો ટ્રુ છે કે ફોલ્સ। ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું। આ બંને એકબીજાના વિરોધી શબ્દ થાય। આપણે પેલા ન્યુવર્સમાં શીખ્યા હતા કે જ્યારે એક શબ્દ સાથે આનો વિરોધી શબ્દ જોડી દઈએ તો આવડી જાય રાઈટ તો રોંગ ટ્રુ તો ફોલ્સ। હા પણ એનો સ્પેલિંગ તમારે યાદ રાખવું પડે। ફરીથી આને આપણે ઉચ્ચાર કરીશું ટ્રુ અને આને કહીશું ફોલ્સ। હવે વાક્યને સમજીએ। જો સાચું હશે તો ટ્રુ અને ખોટું હશે તો ફોલ્સ સમજવાનો પ્રયત્ન કરીએ। નંબર વન આફ્ટર થ્રી ક્વેશ્ચન ત્રણ પ્રશ્નો પૂરા થયા પછી અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ્ટેક ટિક તે મિસ્ટેક ટિક થી મુક્ત થઈ જાય। શું આવો કોઈ નિયમ હતો બીજ ની અંદર? તમે કહેશો યસ સર ટ્રુ આ વિધાન સાચું છે ઇટ્સ અ ટ્રુ સેન્ટેન્સ राइट। नंबर टू देर इज अ हेल्पलाइन इन द कॉन्टेस्ट थ्रू विच जेना द्वारा वी कैन टू टॉक टू अ पर्सन आपणे कोई व्यक्ति द्वारा व्यक्ति साथे बात करी शकीए। शू एवी कोई हेल्पलाइन मौजूद हती? तमे कहो यस सर पहली हेल्पलाइन हती हेलो हेल्प अने एनो नंदिता उपयोग पण कर्यो हतो एनो अर्थ It is a true sentence. Number three, the expert is an English teacher. वाक्य वो कहे छे के निष्णात व्यक्ति English teacher था। The sentence is wrong. Actually, the expert is the principal, Mr. Sharma. तो वहीं आपने लिखी शुभ points. अब वाक्य खोटू छे। Number four. Mr. Bright gives 1 minute time to the contestant. Mr. Bright વાક્ય સમજીએ કે Mr. Bright સ્પર્ધકોને 1 મિનિટ આપતું હતું. It is a wrong sentence. હા પણ અહીંયા તમે મિસ ટિક ટિક ને મૂકી શકો. મિસ ટિક ટિક gives 1 minute to the contestants. એનો મતલબ it is a false sentence. છેલ્લું વાક્ય સમજીએ. મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા. તમે ફરીથી કહેજો સર ઇટ્સ અ રોંગ સેન્ટેન્સ. પણ હા અહીંયા મીરાબાઈ જગ્યાએ આપણે મૂકીએ કલાપી રોટ ધ ગુજરાતી પોયમ ગ્રામ માતા તો જ આ વાક્ય સાચું થાય. મીન્સ ઇટ ઇઝ અ રોંગ સેન્ટેન્સ અને એટલા માટે આપણે લખીશું અહીંયા ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ટિવિટી 4 સાથે જોડાયેલી તમામ નાની નાની એક્ટિવિટી આપણે પૂરી કરી. આશા રાખું છું કે પાઠ આપણે સમજ્યા એટલે તમને એક્ટિવિટી પણ સમજાઈ હશે. અસ્તુ જય હિન્દ.